સુરત શહેરના નાના વરાછા બ્રિજ નજીક મોપેડ લઈ પસાર થતી એક યુવતીનું પતંગની દોરી વચ્ચે આવી જતા ગળું કપાઈ જવાના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પતંગની દોરીથી ગળું કપાતા ઇજાગ્રસ્ત થયેલી યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે. મૂળ અમરેલીના સાવરકુંડલાના કેરાળા ગામની વતની અને શહેરના મોટા વરાછાના અમરામાં રોડ પર અમૃત રેસિડેન્સી ખાતે એ 402માં રહેતી 22 વર્ષીય દીક્ષિતા ઘનશ્યામભાઈ ઠુંબર જ્વેલરી ડિઝાઇનિંગનું કામ કરતી હતી, જે ગત બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ દક્ષિતા મોપેડ પર સવાર થઈ નોકરીથી પરત ઘરે જવા માટે નીકળી હતી. તે દરમિયાન દીક્ષિતા નાના વરાછા બ્રિજનો ઢાળ ઉતરતી વખતે પતંગની દોરી આવતા 108માં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મોટા વરાછામાં રહેતી દીક્ષિતાના પરિવારના સભ્યે જણાવ્યું હતું કે તેણીની 6 મહિના પહેલાં જ સગાઈ થઈ હતી, તો બુધવારે તેને કોઈક ફંક્શનમાં જવાનું હોવાથી નોકરી પરથી ઘરે જવા 1 કલાક વહેલી નીકળી હતી. સાંજનો સમય હોવાથી પતંગની દોરી દેખાઈ ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. નામ મનસુખભાઈ ખોડાભાઈ ઠુમર જરીખિયા, ઠુમર પરિવારનો હું પ્રમુખ છું ને આ જે બહુ બન્યું છે એ મને દુઃખ અવસાન લાગે છે, દુઃખ જેવું લાગે છે. બહુ અમારા સમાજની દીકરી છે, અમારા પરિવારની દીકરી, ઠુમર પરિવારની દીકરી ઘનશ્યામભાઈ ધાર કેરાળાના છે, એની દીકરી 23 વર્ષની દીકરી છે. હજી 8 મહિના પહેલાં સંબંધ થયો હતો અને દીકરી નોકરીએ જોબ કરવા જતી હતી અને પુલ માથે દોરા આવી ગયા. એટલે આવું બીજી વાર બને ને એ ખાસ આપણા બધા ભાઈઓને ખાસ ધ્યાન, દરેક જ્ઞાતિને બધાને ધ્યાન રાખવાની જરૂર છે ભાઈ. કારણ કે દોરા છાયના વાપરવાના નહીં અને ગાડી ઉપર હરિયો નાખવાનો અને સાવચેતી રહેવાનું ખાસ મારી વિનંતી છે. બસ આટલું કહી હું વિનવું છું. હું મનસુખભાઈ બોલું છું, ઠુમર જરીખિયાવાળા. બસ શું નામ? મારું નામ ઘનશ્યામભાઈ, ઘનશ્યામભાઈ રામજીભાઈ ઠુમર. દુઃખ તો બહુ જ થયું છે, પણ લોકોને એવું કેવું છે આ સાયના દોરી છે ને એ ન વાપરે અને નાના બાળકોના જીવ જાય છે, એવું બધું થાય છે. દીકરી કેવી રીતના આવતી હતી ને શું ઘટના બની? દીકરી જોબે ગઈ હતી હીરાબાગ, હીરાબાગથી મોટા વરસ આવતી હતી નાના વરસ અને ધાળના પુલ ઉપર, અને આ રીતનું બની ગયું છે. દોરી અડી ગઈ ગળામાં, દોરી 70% બે ગઈ હતી ગળામાં, પછી ત્યાંથી તો 99 જ ખલાસ થઈ ગઈ. આ દોરી તો વૈવિધ નો છે, આ દોરી બંધ કરવાની જરૂર છે. કારણ કે આમાં તો લોકોના બહુ બધાના જીવ જાય છે, એવું થાય છે, અને દાદા નાના બાળકો વધારે લઈ જાય. દિનેશભાઈ નનુભાઈ સુરાણી, મારું કામ ક્રાક જ છે. દીક્ષિતા ઠુમર મારી ભાણેજ છે. શું ઘટના બની હતી ભાણેજ જોડે અને શું સંદેશ લોકોને? જોબ પરથી આવતી હતી હીરાબાગથી મોટા વરાછા તરફ, તો નાના વરાછા ઢાળ ઓવરબ્રિજ ઉપર આ બનાવ બન્યો છે. તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ. આજ મારે અહીંયા બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે. અત્યાર સુધી આપણે એવું જાણી કે આપણે સામાન્ય માનતા કે ભાઈ કોઈ જરૂર નહીં, કોઈ જરૂર નહીં, પણ આ વસ્તુ જરૂર છે. દરેક ગાડીને લગાવી જ દેવાનો, જેથી કરીને આવો બનાવ ન બને. ક્યારેક નાની ભૂલ મોટી ભૂલ થઈ જતી હોય. હા, ક્યારેક નાની ભૂલ એ બની મોટી ભૂલ બની જતી હોય. કઈ રીતે દીકરી ક્યાંથી આવી રહી હતી, ક્યાં જઈ રહી હતી, શું ઘટના ઘટી, ક્યાં આવી? જોબ કરતી હતી હીરાબાગ જ્વેલર્સ, ડાયમંડ જ્વેલર્સનું ઓનલાઈનનું જે ઓફિસ હતી એમાં જોબ કરતી હતી. સાંજે 6:30 વાગ્યે ચોક પરથી ચીમાડા નાકા તરફ આવી રહી હતી, તો નાના વરસા ઢાળ ઓવરબ્રિજ ઉપર અચાનક સીધી દોરી ગળામાં બેસી ગઈ, 70% ગળું નિયાણ કપાઈ ગયું અને ઘટના સ્થળે ખલાસ થઈ ઓફ થઈ ગઈ હતી. ચાઇના દોરી જ હતી. ચાઇના દોરી તો વાપરવી જ ન જોઈએ. જો આ સરકારે આ દોરી ઉપર પ્રતિબંધ લગાવવાની જરૂર છે. બરોબર, તહેવાર છે પણ બહુ ખતરનાક છે આ વસ્તુ બહુ. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો
તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.